नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे श्रेणीकोना गुणाकार विषे चर्चा करेली हती। तो हवे आ लेक्चर में आपणे श्रेणीकोना गुणाकार कई रीते थाय ने बराबर एना विषे चर्चा करी। तो आ लेक्चर में आपणे एना उदाहरण जोशी, कक्षा कई रीते आवे एना बधा विषयनो अभ्यास करीशुं। तो जोईए उदाहरण नंबर 12 શું કહે છે કે જો એ બરાબર આપેલું છે અને બી બરાબર આવું આપેલું છે તો એ બી મેળવો। હવે આપણે લખી લ્યો, એક તમે નોંધ કરીને નોટ કરીને અહીંયા, જો એ એ એમ ક્રોસ એન કક્ષાનો શ્રેણીક હોય અને બી એ એન ક્રોસ પી કક્ષાનો શ્રેણીક હોય તો એ ઇન્ટુ બી, એટલે બે શ્રેણીકનો ગુણાકાર એ બી એ કેટલા બાય કેટલાનો થાય, સરખા હોય નીકળી જાય અલગ હોય આવે, તો એ બી એ એમ ક્રોસ પી કક્ષાનો શ્રેણીક મળે, બરોબર? ક્લિયર? હવે અહીંયા જોઈએ, હવે જો અહીંયા એ છે એ કેટલા બાય કેટલાનો શ્રેણીક છે આપણો, તો કે એ છે 2x2નો શ્રેણીક છે, બી તો કે બી છે એમાં જો બે હા ત્રણ સ્તંભ એ પણ 2x3નો છે, બરાબર? તો જો બે શ્રેણીકના સર્વ આપણે કીધું છે ગુણાકાર માટે, તો આપણે કીધું હતું કે આપના પહેલો જે શ્રેણીક હોય એ બી જ મેળવવાનો છે, એટલે પહેલાં એ છે તો કે એના સ્તંભની સંખ્યા બરાબર બીજો શ્રેણીક હોય એની હારની સંખ્યા બે સમાન થવી જોઈએ। અમે જોઈ શકીએ છીએ બંને કે એ બે બે છે, ઓકે, એટલે શક્ય છે। અને જવાબ બંનેનો મળશે કેટલા બાય કેટલાનો મળશે, તમને જો ખ્યાલ જ આવી ગયો છે, ગણ્યા પહેલાં તમને ખ્યાલ આવી જશે જવાબ કેટલાનો મળશે, તો વધ્યું કેટલું, અહીંથી આ 2 અને અહીંથી આટલા 3, તો કે એ બીનો જે જવાબ મળશે કેટલા બાય કેટલાનો, 2x3નો મને મળશે, ઓકે। આગળ જોઈએ હવે, તો કે સોલ્યુશન અહીંયા એ ઇન્ટુ બી, બરાબર એ બી જ મેળવવાનું કીધું છે, એટલે આપણે એ ઇન્ટુ બી લખીશું, 6 9 2 3, બી એટલે તો કે 2 6 0 7 9 અને 8, ઓકે। હવે આ બે શ્રેણીકોનો ગુણાકાર કઈ રીતે થશે, તો કે સૌ પ્રથમ આપણે પહેલા શ્રેણીકની A11 પેલો ઘટક એટલે કે પેલી હાર અને પેલા સ્તંભનો એટલે કે આનો બંનેનો ગુણાકાર કરીશું, તો શું આવશે, 6 × 2 + 9 × 7, બરાબર। પછી A12 ઘટક માટે બીજા ઘટક માટે શું આવશે, તો કે આ પેલી હારને બીજા સ્તંભનો ગુણાકાર કરીશું, તો કે જોઈએ શું આવે, તો કે 6 × 6 + બરાબર, 2 6 6 પછી 9 × 9, પછી શું આવશે, 9 × 9 9 × 9, ઓકે। પછી તો કે આગળ કયું આવશે, પેલી હાર ત્રીજા સ્તંભ એટલે 6 × 0 + આ 9નો કોની સાથે, તો કે 8 સાથે પ્લસ 9 × 8, ઓકે। હવે જુઓ આ ઘટક એટલે કયો ઘટક કહેવાય, A21 અહીંયા, તો A21 એટલે બીજી હાર પહેલો સ્તંભ, આ બંનેનો ગુણાકાર કરીએ અહીંયા, તો શું આવશે, 2 × 2 + 3 × 7, હવે 2 2 એટલે બીજી હાર બીજો સ્તંભ, આ બંનેનો ગુણાકાર કરતા જાય તો કે
टू इंटू सिक्स प्लस थ्री इंटू नाइन। आगर तीजी घट एटले के थाय ए टू थ्री एटले बीजी हार अने तीजा स्तंभनो घटक। तो ई शू आवशे बीजी हार तीजा स्तंभनो घटक तो के टू इंटू झीरो प्लस थ्री इंटू एट। એટલે શું કઈ રીતે કરવાનું, પહેલો શ્રેણીક હોય એમ હંમેશા આડું ચાલવાનું અને બીજા શ્રેણીકમાં નીચે ઉતરી જવાનું, બરાબર? પહેલામાં આડું ચાલ્યા રાખવાનું અને એમાં નીચે ઉતરતું જવાનું અને જે જે આવે એ બંનેનો ગુણાકાર કરતો જવાનો, બાકી બધાનો સરવાળો કરતો જવાનો। જોઈએ તો શું આવે, સિક્સ ઇન્ટુ ટ્વેલ્વ, સોરી સિક્સ ઇન્ટુ ટુ છે એટલે કેટલા થયા, ટ્વેલ્વ પ્લસ નાઇન ઇન્ટુ સેવન નવ સત્તા ત્રેસઠ। અહીંયા છ ગુણ્યા છ એટલે છત્રીસ, નવે નવે એક્યાસી, સિક્સ ઇન્ટુ ઝીરો એટલે કે એ તો ઝીરો જ રહેશે અને આઠ નવા બોતેર, આઠ નવા બોતેર। અહીંયા બે ગુણ્યા બે એટલે એ તો ચાર પ્લસ સત્તેરી એકવીસ, આ બંનેનો ગુણાકાર, અહીંયા છ દુ બાર પ્લસ નવ સત્તા સોરી હા નવ તેરી સત્યાવીસ। અહીંયા બે ગુણ્યા ઝીરો એટલે કે તો ઝીરો પ્લસ ત્રણ અઠા ચોવીસ। ઓકે, તો હવે આ બંને આપણે શું કરીશું, આગળ આ બંનેનો સરવાળો કરી। ઓકે, તો હવે આનો સરવાળો કરશી તો કે બાર વત્તા ત્રેસઠ એટલે કે આપણે જોવો જવાબ તમને જોતા ખ્યાલ જ આવી જશે કેટલાનો આવ્યો, તો કે બે હાર ને ત્રણ સ્તંભ આપણે અગાઉ જ ખ્યાલ હતો કે આન્સર જે આપણો જવાબ આવશે કેટલા આવશે, ટુ ક્રોસ થ્રીનો। આ બંનેનો સરવાળો કરો એટલે કેટલા આવશે, તો કે સેવન્ટી ફોર ચુમ્મોતેર। અહીંયા બંનેનો સરવાળો કરશે તો કે છત્રીસ વત્તા એક્યાસી એટલે છ ને એક સાત અને આઠ ને તો કે અગિયાર એટલે એકસો ને સત્તર। પછી અહીંયા આ તો બાઉતેર વત્તા ઝીરો એટલે તો બાઉતેર જ છે। ઓકે, ચાર વત્તા એકવીસ તો એ તો પચીસ અને બાર વત્તા સત્યાવીસ તો કેટલા થયા, તો કે નવ ને થ્રી થર્ટી નાઇન અને આ ચોવીસ। તો બધાને ક્લિયર સમજાઈ ગયું, એ બી મેળવવાનું કીધું હોય તો એ બી કઈ રીતે મળે, ક્લિયર? ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે। શું કીધું છે કે જો એ બરાબર આપેલો છે, બી બરાબર આપેલો છે એક શ્રેણીક, તો એ બી તથા બી એ શોધો, એ બી તથા બી એ શોધો। તો આપણે જોઈએ કઈ રીતે, પછી જે પાછળનું જે પોર્શન છે એ પછી આપણે આના વિશે ચર્ચા કરીશું, પહેલાં આપણે શું શું, તો કે એક તો એ બી અને બી એ શું આવે એ મેળવી જોઈએ। તો સૌ પ્રથમ એ બી બી એ મળશે કે નહીં, તો કે આ કેટલા બાય કેટલાનો, તો કે ટુ ક્રોસ થ્રી, આ તો કે થ્રી ક્રોસ ટુ, હા એ બી મળશે કારણ કે આ બે સરખી છે, પહેલાંની સમ બીજાની હાર। ઓકે, તો એ બી મળશે, તો કે એ બી મેળવી શું આવે, તો સોલ્યુશન અહીંયા એ ઇન્ટુ બી વન માઇનસ ટુ થ્રી માઇનસ ફોર ટુ અને ફાઇવ ઇન્ટુ બી, બીનો ગુણાકાર કરશે એટલે ક્યાં ક્યાં આપેલા છે, તો કે ટુ ફોર અને ટુ પછી થ્રી ફાઇવ અને વન। ઓકે ઓકે, તો બંનેનો ગુણાકાર કરતા જાય અનુરૂપ ઘટકનો, થોડીક પ્રેક્ટિસ આવી ગઈ તો થોડુંક ડાયરેક્ટ કરે, વન ઇન્ટુ ટુ આ બંનેનો ગુણાકાર કેટલા થાય, તો કે ટુ, માઇનસ બે ઇન્ટુ ચાર તો કે માઇનસ આઠ, પછી ત્રણ ઇન્ટુ ત્રણ ઇન્ટુ ટુ એટલે કેટલા, ત્રણ દુ છ। ઓકે, પછી અહીંયા થાય શકે અનુરૂપ ઘટક, તો કે એક તેરી ત્રણ, પછી માઇનસ બે ગુણ્યા પાંચ માઇનસ દસ, ત્રણ ગુણ્યા એક એટલે કે ત્રણ એટલે પ્લસ ત્રણ અહીંયા, તો કે હવે આ બીજી હાર અને પેલો
સ્તંભ તો કે માઇનસ ચાર ગુણ્યા બે એટલે કેટલા થાય માઇનસ આઠ, પછી વત્તા બે ગુણ્યા ચાર, બે ગુણ્યા ચાર એટલે વત્તા આઠ, પાંચ ગુણ્યા બે એટલે વત્તા દસ. ક્લિયર આટલું? હવે એ તૂટું બીજી હાર, બીજો સ્તંભ, બેનો ગુણાકાર કરો એટલે માઇનસ બાર, ત્રણ માઇનસ ચાર ગુણ્યા ત્રણ એટલે ત્રણ ચોક બાર, માઇનસ પાંચ દુ દસ, આ પાંચ દુ દસ વત્તા દસ, અને પાંચ એકુ પાંચ એટલે પ્લસ પાંચ. તો જોઈએ એનો શું આવ્યું. તો એ આ કેટલા થયા, છ પ્લસ એટલે બે એટલે આઠ, અને માઇનસ આઠ એ તો ઝીરો આવ્યો. આ ત્રણ પ્લસ ત્રણ તો કે છ, અને માઇનસ દસ તો કે માઇનસ ચાર. અહીંયા જુઓ માઇનસ આઠ પ્લસ આઠ ને દસ તો માઇનસ આઠ પ્લસ આઠ કેન્સલ થઈ જાય, વિધા કેટલા ખાલી તો કે દસ. અહીંયા તો કે માઇનસ બાર પ્લસ દસ એટલે માઇનસ બે, માઇનસ બે પ્લસ પાંચ એટલે કે કેટલા વિધા ત્રણ, તો આપણો એ બી મળી ગયું. આટલું ક્લિયર? ઓકે, હવે આપણે શું મેળવવાનું કીધું છે, બી એ. તો કે બી એ માટેને જુઓ તો પહેલાં કયું આવશે બી એ માટે, બી, બી એટલે કે બીની કક્ષા કેટલી છે, ટુ ક્રોસ થ્રી, પછી એ, એની કક્ષા કેટલી છે, ઈ થ્રી ક્રોસ ટુ, બરાબર, થ્રી ક્રોસ ટુ છે એની, આ બે સરખા, હા, તો બી એ મળશે. પણ અહીંયા સોરી એક જ મિનિટ, ઓ બે, ઓકે, આ તો એ બીની જ કક્ષા લખાઈ, ઊંધા ચિંતું થઈ ગયું. એક જ બીની કક્ષા કેટલી છે આપને, થ્રી ક્રોસ ટુ છે, અને એની કક્ષા કેટલી આપેલી છે, ટુ ક્રોસ થ્રી. હા, તો આ બંને જો સરખી છે, હા સરખી છે, તો જવાબ કેટલો આવશે આપણો, આટલો, થ્રી ક્રોસ થ્રી જેટલો. તો બી એ મેળવશે એનો જવાબ કેટલો આવશે, થ્રી ક્રોસ થ્રી. આટલું ક્લિયર? સમજાઈ ગયું પહેલાં બધાને? ઓકે, તો બી એ આપણે મેળવીશું અહીંયા વિદ્યાર્થી મિત્રો. તો કે બી ઇન્ટુ એ, પહેલા શ્રેણીક બી, ટુ ફોર ટુ, પછી એ થ્રી ફાઇવ અને વન, એનો કોની સાથે ગુણાકાર કરવાનો, એ સાથે, એ એટલે તો કે વન માઇનસ ટુ અને થ્રી, માઇનસ ફોર ટુ અને ફાઇવ. ક્લિયર? ઓકે, મેળવી બી એ શું આવે, તો એ વન વન ઘટક, પહેલો ઘટક, પહેલી હાર, પહેલા સ્તંભ, એટલે આનો ગુણાકાર ક્યાં થશે, અહીંયા, તો કે વન ટુ ઇન્ટુ વન તો કે ટુ, થ્રી ઇન્ટુ માઇનસ ફોર કેટલા થાય, માઇનસ ટ્વેલ્વ, બરાબર. હવે ઘટક પૂરા થઈ ગયા તો બાજુમાં મળશે આપને કયો ઘટક, એ વન ટુ પહેલી હાર, બીજો સ્તંભ, ટુ ઇન્ટુ માઇનસ ટુ માઇનસ ફોર, થ્રી ઇન્ટુ ટુ બરાબર, ત્રણ દુ છ એટલે પ્લસ છ. આગળ જોઈએ તો કે કયો ઘટક આવશે, આ ઘટક અહીંયા આવશે, પહેલી હાર એ વન થ્રી, પહેલી હાર ત્રીજો સ્તંભ, તો કે ત્રણ દુ તો છ પ્લસ પાંચ તેરી પંદર. ઓકે, નેક્સ્ટ જોઈ આ કયો ઘટક આવે અહીંયા આપણે, તો કે એ ટુ વન એટલે કે બીજી હાર પહેલો સ્તંભ, તો કે ચાર એકુ ચાર, અને પાંચ ચોક વીસ, તો કે માઇનસ છે માઇનસ ચાર એટલે માઇનસ વીસ, પછી એ ટુ ટુ બીજી હાર બીજો સ્તંભ એટલે ચારનો ગુણાકાર માઇનસ ટુ સાથે અહીંયા, તો કે માઇનસ આઠ પ્લસ પાંચ દુ દસ. પછી અહીંયા જુઓ તો કે એનો ગુણાકાર કેની સાથે થશે, હવે એ ટુ થ્રી માટે બીજી હાર ત્રીજો સ્તંભ, તો કે ચાર તેરી બાર પ્લસ પચ્ચું પચ્ચું પચીસ. ઓકે, અહીંયા જુઓ હવે એ થ્રી વન એટલે ત્રીજી હાર પહેલો સ્તંભ, તો કે બે એકુ બે, અને માઇનસ ચાર મલ્ટીપ્લાય બાય વન એટલે માઇનસ ચાર. ઓકે, બીજી હવે આ કયો છે, એ થ્રી ટુ ત્રીજી હાર બીજો સ્તંભ, તો શું આવશે, બે ગુણ્યા માઇનસ બે માઇનસ ચાર, પછી બે ગુણ્યા બે આ એક મલ્ટીપ્લાય બાય વન મલ્ટીપ્લાય બાય ટુ
એટલે બે એકુ બે પ્લસ બે. આગળ જોઈએ તો શું આવશે, હવે આ ઘટક એ થ્રી થ્રી એટલે ત્રીજી હા ત્રીજો સ્તંભ, તો ત્રણ દુ છ પ્લસ પાંચ એકુ પાંચ. જોઈએ સરવાળા બધાના કરી જોઈએ, તો બે માઇનસ બાર માઇનસ દસ માઇનસ ચાર પ્લસ છ એટલે બે, છ વત્તા કેટલા છે પંદર, કેટલા થાય તો કે એકવીસ બરાબર. માઇનસ ચાર માઇનસ વીસ સોરી પ્લસ ચાર છે, આ ડોટ આપણે ઓલું થઈ ગયું છે અગાઉ દેખાતા, એટલે ચાર માઇનસ વીસ એટલે માઇનસ સોળ. પછી માઇનસ આઠ પ્લસ દસ બે, બાર પ્લસ પચીસ કેટલા થાય પાંત્રીસ ને બે સાડત્રીસ. પછી બે માઇનસ ચાર માઇનસ બે, ચાર માઇનસ ચાર પ્લસ બે માઇનસ બે, છ ને પાંચ અગિયાર. હવે એ બી મળી ગયો, બી એ મળી ગયો. હવે આપણે કીધું છે શું, એ બી નોટ ઇક્વલ ટુ બી એ સાબિત એવું કરવાનું કીધું છે. જો અહીંયા રકમ મતલબ એ બી નોટ ઇક્વલ ટુ બી એ એવું કીધું છે. ઓકે, તો જોઈ શકીએ છીએ કે એ બી શ્રેણીક છે આપણો, અહીંયા છે આ કયો છે આપણો એ બી, અને આપણે આ મળ્યો એ કયો મળ્યો બી એ. તો જોઈ શકીએ છીએ કે બંને શ્રેણીકની કક્ષા સમાન નથી. બે શ્રેણીકની સમાનતામાં આપણે શરૂઆતમાં જોયું હતું કે બે શ્રેણીક સમાન હોય તો બંનેની કક્ષા કેવી જોઈએ સરખી. તો અહીંયા લખી નાખીએ એ બી એ ટુ ક્રોસ ટુનો શ્રેણી, ટુ ક્રોસ ટુ કક્ષાનો કક્ષાવાળો શ્રેણીક, ટુ ક્રોસ ટુ કક્ષાવાળો શ્રેણીક અને બીએ એ થ્રી ક્રોસ થ્રી કક્ષાવાળો શ્રેણીક છે. તેથી એ બી નોટ ઇક્વલ ટુ બી એ, કારણ કે આપણે શ્રેણીકની સમાનતા બરાબર એનો અભ્યાસ કરેલો છે અને વ્યાખ્યામાં જ કીધું છે બંનેની કક્ષા સમાન હોવી જોઈએ. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે શ્રેણીકના ગુણાકારના ગુણધર્મો આપેલા છે. હવે જોયું હશે આપણે સરવાળા માટે ગુણધર્મો તો એમાં આપણે ક્રમના નિયમનું પાલન થતું હતું, એટલે કે એ બી એ પ્લસ સોરી સરવાળા માટે આપણે પહેલાં વાત કરી જોઈએ પછી ગુણાકાર માટે વાત કરશી, એટલે કે એ પ્લસ બી બરાબર શું થતું હતું બી પ્લસ એ થાય. સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થાય છે એટલે થાય, પરંતુ આપણે જોયું ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. એટલે ગુણાકારમાં આવું જરૂર નથી કે એ બી હોય તો બી એ કરી બરાબર ગુણાકાર બે સરખા મળે એવું જરૂરી નથી. કારણ કે હમણાં જ આપણે ઉદાહરણ જોયું જો આ એક્ઝામ્પલમાં જ કે એ બી નોટ ઇક્વલ ટુ બી એ બે સરખા થતા નથી. તો ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. જૂથના નિયમનું થાય પાલન, કે જો જૂથના નિયમ કોઈ પણ શ્રેણીક એ બી સી માટે એ બી કરો પછી સી સાથે ગુણાકાર કરો, અથવા તો પહેલાં બી સીનો ગુણાકાર કરી પછી એની સાથે એનો ગુણાકાર કરો, તો બે કેવા થાય સરખા થાય. પછી વિભાજનનો નિયમ, વિભાજનનો નિયમ આપણે ખ્યાલ જ છે કે આવી રીતનો આપણે જો કરતા કે ટુ ઇન્ટુ એક્સ પ્લસ વાય વાસ્તવિક સંખ્યા હોય તો આપણે એને શું કરીએ ટુ એક્સ પ્લસ ટુ વાય. તો એવી રીતે આપણે વિભાજનનો એટલે ગુણાકારનો સરવાળા પરનો વિભાજન, તો અહીંયા એ સાથે ગુણાય તો કે એ બી વત્તા એ સી. એવી જ રીતે જો પહેલાં આવી રીતે હોય તો એ સી વત્તા, પરંતુ જો અહીંયા પહેલાં એ આપેલો છે તો એ હંમેશા પહેલાં જ આવવો છે. પછી તમે અહીંયા એવી રીતે લખી નાખો બી એ તો એ ચાલશે નહીં. જે પહેલાં સ્થાન મહત્વનું છે, જે પહેલાં હોય પહેલાં, જે પાછળ હોય તો પાછળ, મતલબ કે અહીં સી ક્યાં છે લાસ્ટમાં છે તો અહીંયા શું આવશે એ સી આવે, સી એ આવે નહીં અને અહીંયા બી સી. ક્લિયર આટલું? ઓકે, હવે જેમ સરવાળા માટે એવું હતું કે ઝીરો બરાબર શૂન્ય શ્રેણીક, તો એના માટે ગુણાકાર માટે જેમ એકમ એકમ ઘટક હતો એવી રીતે ગુણાકારના એકમ ઘટકનું અસ્તિત્વ. એટલે ગુણાકારમાં શું એવું છે કોઈ કે જેને આપણે એ સાથે મલ્ટીપ્લાય કરી તો જવાબ આપણો હોય તો એનો એ જ રિયલ બરાબર.
કારણ કે જો વાસ્તવિક સંખ્યામાં તો આપણે ખબર છે, બે સાથે કાંઈક મલ્ટીપ્લાય કરી તો જવાબ બે ને બે જોતો હોય તો શું આવે, એક, બે એકુ બે, પાંચ એકુ પાંચ. તો એક એ ઈ ગુણાકારમાં વાસ્તવિક સંખ્યા માટે એ એકમ ઘટક કહેવાય, બરાબર. તો એવી જ રીતે ગુણાકાર માટે એકમ ઘટક પણ શેના માટે, શ્રેણીકમાં. શું થાય તો કેવું છે કોઈ, તો જો પ્રત્યેક શ્રેણીક એને સંગત તે જ કક્ષાવાળો એકમ શ્રેણીક. એકમ શ્રેણીક એટલે આપણે વાત આ ખ્યાલ હોવો જોઈએ તમને, આપણે એને આ વચ્ચે દર્શાવવાનું હતું, જેમાં આપણા ડાયાગોનલ એલિમેન્ટ હોય બધા કેટલા, વન વન વન, અને એના સિવાયના બાકી બધા કેવા, જીરો જીરો ને જીરો. અને આપણે કેટલા કક્ષાવાળો, તો કે ત્રણ કક્ષાવાળો એકમ શ્રેણી કહેવાય. એટલે આ આઈ એટલે કે એકમ શ્રેણી. તો એ આઈ બરાબર આઈ એ બરાબર એ થાય, એટલે ગુણાકાર માટે એકમ શ્રેણી છે એ આપનો ગુણાકાર માટે જે એકમ શ્રેણી છે, બરાબર. આગળ જોઈએ, ઉદાહરણ જોઈએ, જેમ કે એ બરાબર વન ટુ થ્રી ફોર છે, એનો આઈ સાથે ગુણાકાર કરી, એટલે આઈ એટલે તો કે વન ઝીરો ઝીરો વન, એકમ શ્રેણી લીધો. તો જવાબ આપનો શું કે છે, એ આઈ બરાબર આપણે એ આવવો જોઈએ, આપણે એ આઈ બરાબર શું આવવો જોઈએ, એ આવવો જોઈએ. તો આપણે એ આઈ કર્યો તો ગુણાકાર કરી તો શું આવશે, પહેલાંનો પહેલી સાથે ગુણાકાર, તો કે વન ઇન્ટુ વન એટલે વન પ્લસ ટુ ઇન્ટુ ઝીરો એટલે ઝીરો પ્લસ ઝીરો, પછી વન ઇન્ટુ ઝીરો એટલે કે ઝીરો ટુ, પછી આ બીજી હાર માટે ક્યાં જાય, બીજા હાર બીજા સ્તંભમાં જાય, ટુ ઇન્ટુ વન એટલે કે ટુ, પછી આ બીજી હાર પહેલો સ્તંભ એટલે થ્રી પ્લસ ઝીરો, બીજી હાર બીજો સ્તંભ એટલે થ્રી પ્લસ ફોર, સોરી ઝીરો પ્લસ ફોર. તો જવાબ કેટલો આવ્યો આપને, વન ટુ થ્રી અને ફોર, જે આપણો જે શ્રેણી હતો તેને તે જ મળ્યો. ક્લિયર આટલું, ઓકે. આગળ છે, હવે અહીંયાથી ઉદાહરણ નંબર 16 આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.